ડીસા તાલુકાના ખડોસન ગામે ગામના માજી સરપંચ ચેનજીજી ઠાકોર દ્વારા ગામમાં પક્ષીઓને પાણી અને ચણ મળી રહે તે માટે આજે લાખો રૂપિયાના ખર્ચે પક્ષી ઘર બનાવવા માટેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના ખરડોસણ ગામે આજે પંચાયતના સરપંચ દ્વારા પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે પર્યાવરણનું દિવસે ને દિવસે નિકંદન નીકળી રહ્યું છે, જેના કારણે આજે લોકો અને પક્ષીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને લોકો દ્વારા દિવસે ને દિવસે વૃક્ષો કાપી રહ્યા છે, જેના કારણે પક્ષીઓનું રહેઠાણ અને પાણીનું દુર્લભ થતું જાય છે. અનેક જંગલોનો વિનાશના કારણે આજે મોટાભાગના પક્ષીઓ દુર્લભ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ સમસ્યાના નિકાલ માટે ડીસા તાલુકાના ખરડોસણ ગામના લોકોએ ગામના સરપંચને ગામમાં એક સુંદર પક્ષીઘર બનાવવા માટે ગામ લોકોની અપીલના પગલે ખરડોસણ ગામના માજી સરપંચ ચેનજીજી ઠાકોર દ્વારા ખરડોસણ ગામમાં 5,91,964 રૂપિયાના ખર્ચે પક્ષીઘર બનાવવામાં આવ્યું હતું. આજે ખરડોસણ ગામના સરપંચ ચેનજીજી ઠાકોર અને ગામ લોકોએ ભેગા મળી આ પક્ષીઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પક્ષીઘર બનતાની સાથે જ ખરડોસણ ગામમાં અનેક પક્ષીઓને ચણતર અને પાણી મળી રહેશે. ચેનજીજી ઠાકોર દ્વારા ખરડોસણ ગામમાં અનેક વિકાસના કામો કરવામાં આવ્યા છે, ત્યારે આજે પક્ષીઘરના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે હજુ પણ ખરડોસણ ગામમાં કોઈ પણ સમસ્યા હશે તો તેને દૂર કરવા માટે સરપંચે બાંયધરી આપી હતી. આ પ્રસંગે નંદાજી ઠાકોર, રસિકજી ઠાકોર, ધૂમજીજી ઠાકોર, રાયકાજી ઠાકોર, કુંવરજી સરપંચ તેમજ ડેલિગેટો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખરડોસણ ઠાકોરપુરા ગામે ચેનજીના પરિવાર દ્વારા એમની ધર્મપત્ની જબાબેનના એક વર્ષ તિથિને પૂર્ણ થતા હોય અને એમને સરસ મજાનું પક્ષીઘરનું નિર્માણ કર્યું હોય એના ઉપનિક કાર્યક્રમમાં અહીંયા પહોંચી રહેવાનું થયું છે. ત્યારે આજના તબક્કે ચેનજીજીને એમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે સમાજમાં એક દાખલો બેસાડવાનું કામ કર્યું છે. મિત્રો, આજના તબક્કે આપના માધ્યમથી પણ આ સમાજને એક વિનંતી કરું છું કે જ્યારે ચેનજીજી ઠાકોર આ સમાજમાં આવો જો ખરેખર પંખીઘર બનાવી અને એક દાખલો બેસાડવાનું કામ કરતા હોય ત્યારે સમાજના સૌ આગેવાનો દરેક સમાજના લોકોને પણ વિનંતી કરું છું કે દરેકને જીવનની અંદર અવતાર મળ્યો પછી જીવનની અંદર મળ્યા પછી પણ લોકોમાં જીવનની અંદર લોકોમાં પણ પાછળ જીવનની અંદર પણ જાગૃત રહેવા માટેનો જ્યારે ખરેખર આ સંકલ્પ કર્યો હોય ત્યારે અભિનંદનને પાત્ર છે. આજના તબક્કે ફરીવાર એમના પરિવારને શુભેચ્છા પાઠવું છું, દિલથી અભિનંદન આપું છું. આજ રોજ ખરડોસણ ગામે અમારા માજી સરપંચ શ્રી જવાબેન સરગસ એમના યાદમાં માજી સરપંચ શ્રી ચેનજીજીએ સરસ મજાનું પંખીઘર બનાવ્યું હતું. પંખીઘરનું ઓપનિંગ આજે એમને પુણ્યતિથિને એક વર્ષ થયું એ નિમિત્તે આજે ઉદ્ઘાટન રાખ્યું. આ ઉદઘાટનમાં અમારા સમાજના સૌ આગેવાનો, જિલ્લા પંચાયત સભ્ય રાયકણજી, ચમનજી, ગામે ગામથી સરપંચશ્રીઓ, અમારા પ્રદેશના ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર, સમાજના સૌ આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે આ પંખીઘરનું ઓપનિંગ કર્યું છે એમાં સાધુ સંતો પણ હાજરી આપી છે. ગામના લોકો, અન્ય સમાજના સૌ સન્માનીય આગેવાનો હાજરી આપી અને એક સુંદર મજાનો કાર્યક્રમ કર્યો છે. આમાંથી બીજા ગામના લોકો પણ, બીજા સમાજના આગેવાનો પણ આમાંથી પ્રેરણા લઈ ગામે ગામ પંખીઘર બનાવે એવું એક સરસ મજાનું પંખીઘર બનાવ્યું છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ખરડોસણ ઠાકોરવાસમાં આજે સ્વર્ગવાસ શ્રી જવાબેન ચેનજીજી ઠાકોરની યાદમાં સમુદ્ર ઘર બનાવવામાં આવેલું છે. એમાં ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો, સરપંચશ્રીઓ, ડેલિગેટ, તાલુકા સદસ્યશ્રીઓ અને ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ શ્રી નંદાજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. અમને સમાજમાં જે કુરિવાજ અને વ્યસનમાંથી મુક્ત બનવા માટેની પ્રેરણા આપી હતી અને આ જે પુણ્ય અને પાપની જે ધર્મની જે નીતિ છે એ નીતિમાંનો જે આવો જે કાર્યમાં જોડાય અને આવા કાર્ય કરે તો પુણ્યના માર્ગે જાય છે. કોઈ પણ વ્યક્તિને આવું દુઃખ આપે તો એ પાપના માર્ગે જવાય છે. માટે આપણને સરપંચશ્રી અને એમના પરિવારે ખૂબ મહેનત કરી, એમના ભાઈઓએ બધાને મહેનત કરી અને આ ચબૂતરે ઘર બનાવ્યું છે અને પંખી પરમાર્થનો માર્ગે આ જન વપરાયું છે. એટલે કે વૈષ્ણવ વચન તો તેને કહીએ, પીઢ પરાઈ જાણે પર દુઃખે ઉપકાર કરે તો મન અભિમાન ના આણીએ એવું પરમાર્થનું કાર્ય શ્રી આપણા પૂર્વ સરપંચ શ્રી ચંદજીજી ઠાકોરે સાહેબે કર્યું એ બદલ અમને આખા ગ્રામજનો વતી અમને ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, ભારત માતા કી જય.